નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ચકલીનું મોતી નામની વાર્તા શીખીશું. એક ચકલીને ક્યાંકથી એક મોતી મળ્યું. શું મળ્યું? મોતી મળ્યું. ચકલીએ તેને પોતાના નાકમાં પહેરી લીધું. પછી તે રાજાના મહેલ પર જઈને બેસી ગઈ. ક્યાં બેસી? રાજાના મહેલ પર જઈને બેસી ગઈ. તેણે ગીત ગાયું, હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. આ સાંભળી રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે પોતાના માણસોને કહ્યું, ચકલીનું મોતી છીનવી લો. તેમણે જઈને ફરથી ચકલી પાસેથી મોતી છીનવી લીધું અને મોતી તેમણે રાજાને આપ્યું. કોને આપી દીધું? રાજાને આપી દીધું. જોવા દેખાય છે ચિત્રમાં? સિપાઈ મોતી લઈને રાજાને આપે છે. હવે ચકલી બીજું ગીત ગાવા લાગી. રાજા ભિખારી, રાજા ભિખારી, મારું મોતી છીનવી લીધું, મારું મોતી છીનવી લીધું. આ સાંભળી રાજાને શરમ આવી. રાજાના માણસોએ ચકલીને મોતી પાછું આપ્યું. રાજાના માણસો તો ચકલીને મોતી પાછું આપી દીધું. મોતી મળવાથી ચકલી ગાવા લાગી. રાજા તો ડરી ગયા, રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું, મારું મોતી આપી દીધું. આ સાંભળી રાજા તો ગુસ્સામાં લાલ લાલ થઈ ગયા. બહુ ગુસ્સે ભરાઈ ગયા રાજાજી. જોવો જો ચિત્રમાં કેવો દેખાય છે રાજાજી? ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે ચીસ પાડીને કહ્યું, આ બદમાશ ચકલીને પકડી લાવો. તેના માણસો ચકલીને પકડવા ગયા. ચકલી ફર કરીને ઉડી ગઈ અને રાજા હાથ વસતા રહી ગયા. કેવી લાગી વાળ વાર્તા? મજા આવી ને બાળકો? ઓકે, બાય બાય, ટાટા.